દુનિયામાં લોકોને અલગ અલગ લત હોય છે. અહીં યુવાનને મોબાઈલની એવી લત લાગી છે કે 5 દિવસથી સૂતો નથી, ખાતો નથી. યુવક ગળવાળાને પણ નથી ઓળખી રહ્યો. રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સાવા કસ્બાના એક 20 વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી છે કે તે હવે માનસિક રોગી બની ગયો છે. તે યુવક પોતાના પરિવારજનોને, પોતાના ઘરવાળાઓને ઓળખી નથી રહ્યો અને કશું બોલી પણ નથી શકતો. છેલ્લા 1 મહિનાથી પોતાનો કામ ધંધો છોડીને મોબાઈલમાં લાગેલો આ યુવક છેલ્લા 5 દિવસથી ઊંઘી પણ નથી શક્યો. જ્યારે તબિયત વધારે બગડવા લાગી ત્યારે તેના પરિવારજનો તેને ચરૂની રાજકીય ભરતીયા હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં લઈને પહોંચ્યા. ત્યાં મનોચિકિત્સક દ્વારા તે યુવકની સારવાર શરૂ કરવામાં આવી છે. યુવકના કુટુંબી ચાચા અરબાઝના કહેવા પ્રમાણે 20 વર્ષીય અકરમ ગામમાં જ વીજળીની મોટરના વાઇડિંગનું કામ કરે છે. છેલ્લા 1 મહિનાથી અકરમ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલમાં વિતાવવા લાગ્યો હતો. આ લતના કારણે તેણે પોતાનું કામ પણ છોડી દીધું હતું. પરિવારજનો દ્વારા વારંવાર ટોકવામાં આવે છતાં પણ તે પોતાનો મોબાઈલ છોડતો જ ન હતો. છેલ્લા કેટલાક દિવસથી તો એ આખી આખી રાત મોબાઈલ પર ચેટ અને ગેમ રમતો હતો. આ કારણે તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. અકરમના માતાએ જણાવ્યું કે હવે તો એ ખાવાનું પણ નથી ખાતો અને રાતે જ્યારે રૂમમાં ખાવાનું આપવા જાય તો એ ભોજનને પલંગ પર વિખેરી દે છે. માનસિક રોગ વિશેષજ્ઞ ડોક્ટર જીતેન્દ્ર કુમારના કહેવા પ્રમાણે યુવકનો સીટી સ્કેન કરવામાં આવ્યો છે અને તેની હાલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી. પૂરી રાત મોબાઈલ ચલાતા હૈ 10 સે લેકર રાત કો 5 બજે તક, ઓર ના ખાતા ના પીતા હૈ, સુના રહેતા હૈ, અપની વાઇફ સે બાત કરતા રહેતા હૈ, ઓર હમકો ભી નહીં પહેચાન રહા હૈ, હમ કોન હૈ, ભી કહાં સે આયે હૈ, યે બાત ના બાત કુછ બોલ રહે ના કુછ કહે રહે. ડોક્ટર ને બોલા કે આપ ઇમરજન્સી જાઓ, ભરતી કરો, ઇતના બોલા હૈ, આગે કુછ નહીં. ઘર પે જૈસે ખાના દિયા રાત કો, ઓર આપકો ખાના દિયા તો ઉસકે ટુકડે કર કરકે બેડ પે બિછા રખા હૈ. ઓર કિસી આતા હૈ તો અપની મમ્મી કે રાત કો ફોન કરે તો ફોન કરે, ફોન કરે, હરકતે કરતે હૈ. કામ વગેરે? કામ વગેરે ઇલેક્ટ્રિશિયન કા કરતા હૈ અપને ગાંવ મે. આપકા નામ? મોબાઈલ કી દુકાન મે કામ કરતા થા. અભી કામ ભી છોડ રખા હૈ 1 મહિને સે, મોબાઈલ પે પૂરે દિન મોબાઈલ પે રહેતા હૈ.